નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ગુજરાતી સાહિત્યકારના જન્મ સ્થળો વિશે મોસ્ટ પ્રશ્નોની ચર્ચા આ વિડીયોની અંદર કરવાની છે તો તમામ મિત્રો આ વિડીયો અંત સુધી જોજો જેથી તમને ગુજરાતી સાહિત્યકારના જન્મ સ્થળ વિશે યાદ રહી જાય પહેલો પ્રશ્ન પ્રશ્ન છે આપણો ગોવર્ધ રામ માધવ રામ ત્રિપાઠીનો જન્મ ક્યાં થયો હતો તો નડિયાદ કયા દિવસે તો વિજયાદશમીના દિવસે એમનો જન્મ થયો હતો એમણે ગુજરાતી સાહિત્યની અંદર જગત સાક્ષર કહેવામાં આવે છે આ બિરુદ કવિ જ્ઞાનાલાલે આપેલ છે બીજો પ્રશ્ન જોઈએ કે બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયાનો જન્મ ક્યાં થયો હતો નડિયાદ ખાતે ક્યાં થયો હતો નડિયાદ ખાતે થયો હતો આ બાલાશંકર કંથારિયા એને ગુજરાતી સાહિત્યની અંદર ગઝલકાર તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતી ગઝલના પિતા તરીકે એમને ઓળખવામાં આવે છે એમની એક જાણીતી ગઝલ છે બોધ એમણે સૌ પ્રથમ લખી હતી આગળ જોઈએ મિત્રો મણિલાલ નભુભાઈ દ્વિવેદી એમનો જન્મ પણ નડિયાદ ખાતે થયો હતો આ પણ તમારે મિત્રો યાદ રાખવાનું છે આગળ જોઈએ આપણે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા ખૂબ જાણીતા કવિ છે નરસિંહરામ ભોળાનાથ દિવેડિયા એમનો જન્મ અમદાવાદ જિલ્લાની અંદર થયો હતો આમના આપણે એક બે પોઈન્ટ જોઈ લઈએ એમનું એક જાણીતી પંક્તિ છે તમારે પણ યાદ રાખવાની છે કઈ પંક્તિ છે કે મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો આ પંક્તિ કોની છે તો નરસિંહરાવ વોળાના દિવેટિયાની અને કુસુમમાળાને અર્વાચીન ગુજરાતી કવિતાની ગંગોત્રી કહેવામાં આવે છે એમની એક કૃતિ છે કુસુમમાળા એને અર્વાચીન ગુજરાતી કવિતાની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે એમના ઉપનામની અંદર જો વાત કરીએ તો આપણે ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર ગુજરાતી સાહિત્યના ભીષ્મ પિતામહ ગુજરાતી ભાષાના સાહિત્ય દિવાકર અર્વાચીન ગુજરાતી કવિતાના કર્ણ આવા એવા ઉપનામો મળેલા છે તમારે મિત્રો યાદ રાખવાનું છે આગળ જોઈએ રમણભાઈ નીલકંઠ રમણભાઈ નીલકંઠનો જન્મ પણ અમદાવાદ જિલ્લાની અંદર થયો હતો અને તે ગુજરાતી ભાષાના પ્રથમ સમર્થ હાસ્યકાર તરીકે ઓળખવામાં આવે છે એમનું એક કૃતિ છે પાઠ છે ભદ્રમ ભદ્ર હાસ્ય નવલના સર્જક કોણ છે તો રમણભાઈ નીલકંઠ આગળ જોઈએ મિત્રો આનંદ શંકર ધ્રુવ જે મોસ્ટ મોસ્ટ પોઈન્ટ છે એની ચર્ચા વિડીયોની અંદર કરવામાં આવશે બાકી એમના જન્મ સ્થળ વિશે જ ચર્ચા કરવામાં આવશે આનંદ શંકર ધ્રુવ એમનો પણ જન્મ પણ અમદાવાદ જિલ્લાની અંદર થયો હતો આ પણ તમારે યાદ રાખવાનું છે એમણે એક માસિક શરૂ કરી હતી માસિક શરૂ કરનાર કોણ વસંત માસિક આ વસંત નામનું એક માસિક એમણે શરૂઆત કર્યું હતું આ પણ તમારે મિત્રોએ યાદ રાખવાનું છે આગળ જોઈએ મણિશંકર રત્નજી ભટ્ટ જેને કાંત તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતી સાહિત્યની અંદર એમનો જન્મ ચાવંડ ગામની અંદર કે આવેલું છે લાઠી જિલ્લો પૂછો તો અમરેલીની અંદર લાઠીની અંદર એક કવિ કલાપીનો પણ જન્મ થયો છે આગળ આવે છે પ્રશ્ન આ મણિશંકર રત્નજી જે ભટ્ટ છે એમને મધુર ઉર્મી કાવ્યના સર્જક કહેવામાં આવે છે અને ઉત્તમ ખંડ કાવ્યના પિતા ઉત્તમ ખંડ કાવ્યના પિતા કોણ તો મણિશંકર રત્નજી ભટ્ટ આ પણ તમારે યાદ રાખવાનું છે મિત્રો આગળ જોઈએ મિત્રો કવિ કલાપી કવિ કલાપી એમનો જન્મ લાઠી ખાતે થયો હતો અમરેલીની અંદર આવેલું છે અને એમનું પૂરું નામ ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાયેલું છે કે સુરજી તખ્તજી ગોહિલ એમનું ટૂંકું નામ કલાપી એમનું ઉપનામ છે એમને ઉપનામ મળેલું છે પણ એમનું પૂરું નામ શું તો સુરજી તખ્તજી ગોહિલ લાઠીની અંદર જન્મેલા છે રાજ પરિવારમાં એમનો જન્મ થયેલો છે નાના આયુષ્યમાં અવસાન પામ્યા હતા ફક્ત છવ્વીસ વર્ષની આયુની અંદર પામ્યા હતા આ પણ તમારે યાદ રાખવાનું એની અંદર અભિનેતા તરીકે નો રોલ કોને ભજવ્યો હતો તો સંજીવ કુમાર કુમારે આ પણ ઘણી બધી એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે એમના ઉપનામો જોઈએ તો સુરતાની વાડીનો મીઠો મોરલો ખૂબ જાણીતું ઉપમા એમનું ઉપનામ છે પ્રણય અને અશ્રુના કવિ યુવાનોના કવિ ખૂબ જાણીતા એમના ઉપનામો છે આ જે સુરતાની વાડીનો જે મીઠો મોરલો છે ઉપનામ એમણે મણિશંકર રત્નજી ભટ્ટે આપેલું છે યુવાનોના કવિ એટલે કે ધ્રિભુદાસ લુહાર જેને આપણે કવિ સુંદરમ કહીએ છીએ પ્રણય અને અશ્રુના કવિ આવું ઉપનામ કોણે આપ્યું કવિ કલાપીને તો કણૈયાલાલ મુનશીએ આ પણ તમારા મિત્રો યાદ રાખવાનું છે કલાપીનો કેકારાવ અમીરજી ગોહિલ આ બધી એમની કૃતિઓ છે એ પણ પરીક્ષાની અંદર મહત્વની છે આગળ જોઈએ મિત્રો અરદેસર ફરામજી ખબરદાર આ ખબરદાર એમનું ઉપનામ છે આગળ જોઈએ એમણે મિત્રો એમનો જન્મ દમણ ખાતે થયો હતો ક્યાં થયો હતો દમણ એમને ખબરદાર તરીકે પણ ઓળખવામાં આવે છે બુચા કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે અદલ તરીકે પણ એમનું ઉપનામ મળેલું છે અને મોટા લાલ મોટા લાલ તરીકે પણ ઓળખવામાં આવે છે ગુજરાતી સાહિત્યની અંદર આગળ જઈએ મિત્રો આપણો એક પ્રશ્ન રહી ગયો હતો બક ઠાકોર બળવંતરાય ઠાકોર એમનો જન્મ પણ ભરૂચ જિલ્લાની અંદર થયો છે બળવંતરાયનું પૂરું નામ તો બળવંતરાય કલ્યાણરાય ઠાકોર તમારે યાદ રાખવાનું છે એમનું એક પ્રખ્યાત ઉપનામ છે સેહની કયું સેહની એમનું ઉપનામ છે આ પણ તમારે મિત્રો યાદ રાખવાનું છે આગળ જોઈએ કવિ બોટાદકર કવિ બોટાદકર એમનું પૂરું નામ છે દામોદર ખુશાલદાસ બોટાદકર હવે બોટાદકર આયુ શબ્દ એટલે બોટાદની અંદર એટલે જન્મેલા છે એ પણ તમે યાદ રહી શકશે એમનું ઉપનામ છે બોટાદકર પૂરું નામ દામોદર ખુશાલદાસ બોટાદકર એમને વિશ્વનાથ ભટ્ટે એક ઉપનામ આપેલું છે સૌંદર્ય દર્શી કવિ આવું ઉપનામ બોટાદકરને આપેલું છે આ પણ તમારે મિત્રો યાદ રાખવાનું છે આગળ જોઈએ કાકા સાહેબ કાલેકર એમને એમનું જન્મ સતારા થયો તો મહારાષ્ટ્રની અંદર આવેલું છે કાકા સાહેબ કાલેલકર એમનું મૂળ એમની જે અટક છે એ પણ તમે મિત્રો ઘણી બધી પરીક્ષામાં પૂછવાની છે કે રાધા સોરી રાજા ધ્યક્ષ રાધાધ્યક્ષ આ એમનું અટક છે એ પણ તમે યાદ રાખવાની છે એમનું મૂળ નામ છે દત્તાત્રે બાલકૃષ્ણ કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર ઉપનામ એમનું છે કાકા સાહેબ એમના ગાંધીજી બાપુએ સવાઈનું બિરુદ આપ્યું હતું સવાઈ તરીકે કોણ જાણીતા કાકા સાહેબ કાલેલકર ઉત્તમ મિત્રો રાવી પાઠક રામ નારાયણ વિશ્વનાથ પાઠક એમનો જન્મ ગાણોદ ગાણોલ ગાણોલમાં થયો હતો ક્યાં આવેલું છે ધોળકાની અંદર આવેલું છે અમદાવાદ જિલ્લાની અંદર એમનું જાણીતું ઉપનામ છે દ્વિરેફ અને શેષ ખૂબ જાણીતા છે જાત્રાળુ પણ એમનું ઉપનામ છે જાત્રાળુ આગળ જોઈએ મિત્રો સ્વામી આનંદ શિયાણી સુરેન્દ્ર જિલ્લાની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું છે શિયાણી આ પણ તમારે મિત્રો યાદ રાખવાનું છે આગળ આપણે વાત કરીએ કનૈયાલાલ મુનશી એમનો જન્મ ભરૂચ જિલ્લાની અંદર થયો હતો ક્યાં થયો હતો ભરૂચ જિલ્લાની અંદર થયો હતો એમનું ઉપનામ છે ઘનશ્યામ ખૂબ જાણીતું ઉપનામ છે ઘનશ્યામ તરીકે જાણીતા છે એમનું એક આત્મકથા છે શિશુ અને સખી શિશુ અને સખી આત્મકથા છે ખૂબ જાણીતી છે અને કમા મુનશીને ગોવર્ધરામ ત્રિપાઠી પછીના ઉત્તમ કોટીના નવલકથાકાર તરીકે ઓળખવામાં આવે છે આ પણ તમારે મિત્રો યાદ રાખવાનું છે આગળ પછી કિશોરલાલ ઘનશ્યામદાસ મસરૂવાડા એમનો જન્મ મુંબઈની અંદર થયો હતો મહારાષ્ટ્રની અંદર આવેલું છે પણ એમનું વતન તો સુરત તમારે મિત્રો યાદ રાખવાનું છે શું વતન તો સુરત આગળ જોઈએ મિત્રો મહાદેવભાઈ દેસાઈ મહાદેવભાઈ દેસાઈનો જન્મ સુરતની અંદર થયો હતો પણ સ્થળ કહ્યું તો સરસ ઓલપાટની અંદર આવેલું છે ઓલપાટની અંદર આવેલું છે અને ગાંધીજીના અંગત મંત્રી હતા ગાંધીજીના અંતે વાસી પણ તરીકે આપણે ઓળખીએ છીએ શુક્ર તારક તરીકે તરીકે જાણીતા મહાદેવભાઈ દેસાઈ અને એક એમને બહુમાન મળ્યું છે અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ બહુમાન મેળવનારા કવિ કોણ તો મહાદેવભાઈ દેસાઈ ઉત્તમ ડાયરી સાહિત્ય લખનાર કોણ તો મહાદેવભાઈ દેસાઈ આ પોઈન્ટ તમારા મિત્રો યાદ રાખવાના છે આગળ જોઈએ ઝીણાભાઈ રતનજી દેસાઈ એમનો જન્મ ચીખલી એટલે કે નવસારીની અંદર આવેલું છે ત્યાં એમનો જન્મ થયો હતો એમને પણ એક ઉપનામ મળેલું છે ખૂબ જાણીતું છે સ્નેહ રશ્મિ તરીકે જાણીતા છે સ્નેહ રશ્મિ તરીકે કયા કવિ જાણીતા છે અથવા કયા લેખક જાણીતા છે તો ઝીણાભાઈ રતનજી દેસાઈ તમારે મિત્રો યાદ રાખવાનું છે એમની આત્મકથા છે મારી દુનિયા એ પણ જાણીતી છે આગળ જોઈએ મિત્રો રમણલાલ વસંતલાલ દેસાઈ એમનો જન્મ સિનોર વડોદરાનું એક તાલુકો છે સિનોર એની અંદર એમનો જન્મ થયો હતો એમની પણ એક ગઝલ આત્મકથા છે ગઈકાલ મધ્યાહનના મૃગજળ બે ભાગની અંદર વિભાજિત છે ગઈકાલ અને મધ્યાહનના મૃગજળ એમણે પણ એક ઉપનામ મળેલું છે કે યુગમૂર્તિ વાર્તા કર તરીકે ગુજરાતી સાહિત્યની અંદર જાણીતા છે આ પણ તમારે મિત્રો યાદ રાખવાનું છે આગળ જોઈએ મિત્રો છેલ્લો પોઈન્ટ આપણો ગૌરી શંકર ગોવર્ધન રામ જોશી એ વીરપુરની અંદર એમનો જન્મ થયો હતો રાજકોટની અંદર આવેલું છે એમણે પણ ઉપનામ મળેલું છે ધૂમકેતુ કયું ધૂમકેતુ આ ઉપનામ મળેલું છે એક બીજું ઉપનામ મળેલું છે પાગલ અને એક ઉપનામ મળેલું છે વિહારી આ બધા ઉપનામો ગૌરી શંકર ગોવર્ધન રામ જોશીને મળેલા છે અને આપણા ગુજરાતી સાહિત્યના જે કલા ગુરુ છે રવિશંકર રાવણના પરમ મિત્ર પણ હતા આ પણ તમારે મિત્રો યાદ રાખવાનું છે અને આ ધૂમકેતું કોને કહ્યું ઉમાશંકર જોશીએ એમને ઉપનામ આપ્યું હતું જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ નવશીલ પટેલને સબસ્ક્રાઈબ કરો તો આમના તમામ વિડીયો તમને મળતા રહેશે આપનો ખૂબ ખૂબ આભાર